ઓફ વડોદરા। રાધનપુર વિસ્તારના ધારાસભ્ય રઘુદેસાઈ અલગ માટીના માનવી છે। પોતાના મત વિસ્તારમાં સરકારી ગ્રાન્ટ કરતા ઘરના નાણાં ખર્ચીને પણ લોકોના કામ કરવામાં માને છે। ત્યારે મત વિસ્તારના તમામ સમાજોના વિકાસ માટે પોતાના ઘરમાંથી જ રોકડ કાઢી અથવા તો સમાજના જે તે કામો કરી આપ્યા છે। ધારાસભ્ય હવે એક કદમ આગળ નીકળી ગયા છે। તેમના માતૃશ્રી કેસરબાના નામે 22 કરોડના ખર્ચે 4 માળની વિશાળ હોસ્પિટલનું નિર્માણ હાથ ધર્યું છે, જે આગામી 2 મહિનામાં તૈયાર થઈ જશે। અને રાધનપુર સાંતલપુર સમી ઉપરાંત આજુબાજુના વિસ્તારોની ગરીબ જનતાની મફતમાં ભાવમાં તમામ સારવાર ઉપલબ્ધ રહેશે। જિલ્લાના છેવાડાના રાધનપુર સાંતલપુર અને સમી તાલુકાના લોકોને કોરોનાના કપરા કાળમાં પણ ભારે મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો। ઓક્સિજન વિના અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। અનેક લોકોના મોતના પણ મુખમાં ધકેલાઈ ગયા હતા। ત્યારે આજે પણ લોકોને સારવાર માટે પાટણ અને અમદાવાદ સુધી લાંબુ થવું પડે છે। ત્યારે 4 માળની આ હોસ્પિટલમાં કેન્સરથી માંડીને તમામ રોગોના ડોક્ટરો મૂકવામાં આવશે, જેના લીધે તમામ રોગોની સારવાર મળી રહેશે। એક્સરે, સોનોગ્રાફી સહિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ બનશે। રાધનપુર વિધાનસભાની જનતાને તેના માટે દાનમાં જમીન મળી છે। ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ માતૃશ્રીના નામે હોસ્પિટલ બનાવવાની વાત સર્વોદય આરોગ્ય નિધિના શ્યામસુંદરભાઈ પરિજ્ઞા કરતા તેમણે કોઈપણ જાતની ચર્ચા વગર જ સર્વોદય આરોગ્ય નિધિ કેમ્પસમાં એક પણ રૂપિયો લીધા વગર જ જમીન ફાળવી દીધી છે। માતૃશ્રીના અચાનક મૃત્યુથી પ્રેરણા મળી ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે 2017માં તેમના માતૃશ્રીનું હૃદયરોગના હુમલામાં અચાનક દુઃખદ અવસાન થયું અને કોરોના કાળમાં અનેક પરિવારોના મોત થયા અને લોકોને દુઃખી જોતા આ હોસ્પિટલ બનાવવાની પ્રેરણા મળી હતી। આ હોસ્પિટલ ઓક્ટોબર મહિનામાં શરૂ થઈ જાય એવા પ્રયાસ ચાલુ છે। નમસ્કાર, રાધનપુરમાં કેસરબા જનરલ હોસ્પિટલનું નિર્માણનું કાર્ય પૂર્ણ થવા આવી રહ્યું છે। રાધનપુરની સાતરપુર સમી અને રાધનપુર શહેરની જનતાના આશીર્વાદથી મારી માતૃશ્રીના નામે આ હોસ્પિટલનું કામ આપણે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ। 200 બેડની આ હોસ્પિટલ આપણે બનાવી રહ્યા છીએ। 20 કરોડના ખર્ચે ટોટલ આ હોસ્પિટલ બનશે, જેના અંદર દરેક વિભાગના ડૉક્ટરો હશે। રાધનપુર વિસ્તારની જનતા ઘણા બધા ટાઈમથી ખૂબ જ હેરાન પરેશાન થતી હતી। કોરોના કાળમાં પણ મારી નજર સમક્ષના દાખલા છે કે લોકો ઓક્સિજન માટે, ઇન્જેક્શનો માટે પરેશાન હતા અને ઘણા લોકોએ જીવ ગુમાવ્યા। એ પરિસ્થિતિનું જોયા પછી મેં નક્કી કર્યું કે મારા માતૃશ્રી પણ એટેક આવવાના કારણે, બ્રેઇન હેમરેજના કારણે ગુજરી ગયા હતા। 2007માં એમને એટેક આવ્યું, એ પછી મેં નક્કી કર્યું કે બીજા કોઈની માં પણ સારવારના અભાવે, કોઈની માં, કોઈનો દીકરો, કોઈની દીકરી, કોઈનો પિતાનું મૃત્યુ ના થાય। રાધનપુરમાં કોઈ પણ પરિસ્થિતિ જ્યારે પણ થાય છે, કોઈ બીમારીમાં કોઈ પરેશાન થઈ જાય, એવા દર્દીને લઈને અહીંથી છેક અમદાવાદ લાંબુ થવું પડે ત્યાં સુધીમાં દર્દી બચતું નથી। આ પરિસ્થિતિ મેં જોયા પછી મને એવું લાગ્યું કે આ વિસ્તારની સૌથી મોટી જરૂરિયાત એ હોસ્પિટલ છે અને આપણા આ શ્વાસની સુવિધા કાયમ માટે, પ્રજા માટે થાય એના માટે થઈને આ નિર્માણ કાર્ય આપણે પૂરું કરી દીધું છે અને ઝડપથી 10મા મહિનાની અંદર આ પ્રજાને અર્પણ કરીશું। મને વિશ્વાસ છે રાધનપુરની જનતાએ કાયમ માટે મને સાથ, સહકાર અને આશીર્વાદ આપ્યો છે, એના કારણે જ હું આ કામ પૂર્ણ કરી શક્યું। મારી કુળદેવી ખોડિયાર માતાના આશીર્વાદ અને એમની પ્રેરણાથી, ગુરુજનોની પ્રેરણાથી આ કામ પૂર્ણ થવા જઈ રહ્યું છે। તમારા આશીર્વાદ કાયમ મારા સાથે રહ્યા છે અને વિસ્તારના લોકોને સૌથી વધારે સુવિધાઓ મળી રહે એ બાબતમાં અમે સજાગ છીએ। આના પછી મારું એક કામ હું અત્યારે કહેતો નથી, પણ વિસ્તારમાં એક એવું કામ કરવાની જરૂર છે જેથી વિસ્તારના વિદ્યાર્થીઓ પરેશાન છે, વિદ્યાર્થીના યુવાનો પરેશાન છે। સારું શિક્ષણ મેળવવા માટે એને રાધનપુર છોડીને પાટણ કે અમદાવાદ કે ગુજરાતના ખૂણે ખૂણે ભટકવું પડે છે, એ પણ હું આના પછીનું બીજું કારણ એ બાબતમાં પણ કરવાનો છું। સ્વાસ્થ્ય પછી મારું લક્ષ્ય શિક્ષણ રહેવાનો છે અને આ વિસ્તારનું એક શિક્ષણનું મોટું ધામ પણ વ્યવસ્થાના રૂપે થાય એવી ભગવાન કૃપાળુ પરમાત્મા મને શક્તિ આપે, આશીર્વાદ આપે, જનતા મને આશીર્વાદ આપે, એ જ મારી શુભકામના। આ હોસ્પિટલ કેટલાના ખર્ચે બની રહી છે? આ હોસ્પિટલ જમીન વગર, જમીન તો અમારા શ્યામસુંદર દાદાએ મને ફ્રીમાં આપી છે, પરંતુ હોસ્પિટલનું નિર્માણ કાર્ય ટોટલ એના ઇન્સ્ટ્રુમેન્ટ સાથેનું, એની બધી સુવિધાઓ સાથેનું જ્યારે અમે પૂર્ણ કરીશું ત્યારે 22 કરોડ રૂપિયાનો અમારો અંદાજ છે।
22 કરોડના ખર્ચે આ હોસ્પિટલ તૈયાર થશે, જેના માટે દરેક વિભાગો કેન્સરથી માંડી કાર્ડિયકથી માંડી જે પણ કાન ના ગળાથી માંડી બધા જ ડોક્ટરો સાથેની સવલતો અહીંયા ઉપલબ્ધ થશે, લેબોરેટરી સાથેની બધી ઉપલબ્ધ થશે, દરેક જાતના અહીંયા ટેસ્ટ થશે, દરેક જાતના સોનોગ્રાફીથી માંડીને બધા જ ફોટોગ્રાફી થશે, એવી વ્યવસ્થા અમે કરવા જઈ રહ્યા છીએ.